નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે અત્યારે જે માવઠાના વરસાદ પડી રહ્યા છે, આજે 21 તારીખ ને આવતીકાલે 22 તારીખ એમ બે દિવસ સુધી હજી માવઠાના વરસાદની શક્યતાઓ છે. જો કે અત્યારે જોવા જઈએ તો જે આપણે છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડી રહ્યા છે, ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે 15 ઓક્ટોબર પછી પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડે, પણ આ વર્ષે 15 ઓક્ટોબર પછી પણ વરસાદો જોવા મળ્યા છે અને એમાં પણ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદો પણ નોંધાયા છે. હવે ખાસ કરીને જે આપણે અરબ સાગર અને બંગાળની ખાડી, આ બંને અત્યારે હજુ પણ ખૂબ સક્રિય છે અને જેની અસરો છે એ ગુજરાત સુધી આવી રહી છે. અત્યારે જોવા જઈએ જે અરબ સાગરની અંદર એક જે સિસ્ટમ બની હતી અને એને કારણે ગુજરાતનું હવામાન છે એમાં અસ્થિરતા જોવા મળી, ગુજરાતમાં વરસાદો પડ્યા. જે અરબ સાગરની અંદર જે સિસ્ટમ હતી, જે ડીપ ડિપ્રેશન લેવલ સુધી આવી હતી, એ ગઈકાલે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું અને આજે 21 તારીખના રોજ એ વધારે નબળું પડી અને અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આ લો પ્રેશર છે અત્યારે પશ્ચિમ દિશામાં આપણાથી ઘણું આગળ નીકળી ચૂક્યું છે, ઓમાનથી નજીક આવી ગયું છે અને ગુજરાતથી ખૂબ દૂર નીકળી ગયું છે. એટલે આપણે જોવા જઈએ તો છેલ્લા બે દિવસ એટલે કે 19 અને 20 ઓક્ટોબર એમ બે દિવસ જે વરસાદની અતિ તીવ્રતા જોવા મળી, એવી અતિ તીવ્રતા નહીં પણ એનાથી ઓછી તીવ્રતાવાળા છે એ વરસાદો હજુ બે દિવસ જોવા મળશે. જો કે આજથી તીવ્રતા ઘટશે, છતાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર વરસાદો જોવા મળશે, જેમાં આજે 21 તારીખના રોજ થોડીક તીવ્રતા જોવા મળશે, 22 તારીખે આજ કરતાં પણ તીવ્રતા થોડીક ઘટી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ હોય, અંકલેશ્વર, રાજપીપળા છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને અમુક જગ્યાએ એક બે સ્પેલ ભારે થાય, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના તમામ વિસ્તારોની અંદર આજે પણ વરસાદની શક્યતાઓ છે અને આવતીકાલે 22 ઓક્ટોબર 2024ના રોજ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે આમ જોવા જઈએ તો જે થોડા દિવસથી આ કન્ટિન્યુ વરસાદ ચાલી રહ્યો છે, એ વરસાદની જે એકંદરે તીવ્રતા હતી એમાં આજે તીવ્રતામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પણ આજ અને આવતીકાલે બે દિવસ સુધી હજી વરસાદો જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ હશે. એકલ દોકલ સેન્ટરમાં કે એક બે સ્પેલ છે એ ભારે થાય તેવી શક્યતાઓ છે અને જે બે દિવસ બાકાત છે, હજી બે દિવસ હજી જે વરસાદો પડવાના છે એમાં પણ ખાસ કરીને ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દરેક મિત્રોએ સાવચેત અને સાવધાન રહેવું, કેમ કે આમાં વીજળી પડવાના કેસ પણ બનતા હોય છે. સિસ્ટમ છે એ અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહી છે, એટલે હજુ પણ જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવનની સ્પીડ છે એ થોડીક વધારે જોવા મળશે. એટલે ખાસ બે દિવસ સુધી હજી વરસાદની શક્યતાઓ છે. આગળ શું થશે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરશું, પણ ખાસ મેઇન વાત કરવાની છે પવનની. આમ જોવા જઈએ તો પવન છે એ અત્યારે તો ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ જતા હોય છે. થોડા દિવસ પહેલા પણ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ચૂક્યા હતા, પણ એ પછી આજે હવામાનની અસ્થિરતા આવીને કારણે પવનો ફરતા ગયા છે, અલગ અલગ પવનો અલગ અલગ દિશાના ફૂંકાયા છે. અત્યારની વાત કરવા જઈએ તો આજે 21 તારીખ ને આવતીકાલે 22 તારીખ એમ બે દિવસ સુધી હજી ઘણા વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારોની અંદર બની શકે કે વાયવ્યના એટલે કે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળે, એ પણ દ્વારકા અને કચ્છના ભાગોની અંદર ઉત્તર પશ્ચિમના પવન જોવા મળે, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવનો રહેશે અને જે આ અસ્થિરતામાંથી આપણે મુક્ત થશું એટલે લગભગ 24 અથવા તો 25 તારીખથી પવનો છે એ પશ્ચિમના તથા ઉત્તર પશ્ચિમના જોવા મળશે. એટલે પવનોની દિશા છે એ બદલાઈ જશે, પશ્ચિમના અથવા તો ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે, જેથી કરીને આપણે જે મોસમનો પવન કહેવાય છે, જેને આપણે દેશી ભાષામાં ભૂર પવન કહીએ છીએ અથવા તો ઉત્તર પૂર્વનો ઈશાન ખૂણાનો પવન કહીએ છીએ, એ પવન હવે આપણે છેલ્લા અઠવાડિયામાં એટલે કે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર પૂર્વનો પવન નહીં જોવા મળે, મોસમનો પવન નહીં હોય, પણ ઉત્તર પશ્ચિમનો અને પશ્ચિમનો પવન હશે. જો કે 24-25 તારીખથી જે પવનની દિશા બદલાશે એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે. અત્યારે જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર નોર્મલ સ્પીડના પવનો ફૂંકાઈ રહ્યા છે, લગભગ 12 થી લઈ અને 14-15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, પણ જે 24-25 તારીખે પવનની દિશા બદલશે એટલે પવનની સ્પીડમાં પણ કદાચ વધારો થઈ અને 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે પવનની દિશા અને પવનની ગતિ છે એમાં પણ 24-25 તારીખથી ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને વરસાદની જે વાત છે એમાં આજે 21 તારીખ અને આવતીકાલે 22 તારીખ એમ બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એ પછી આમ જોવા જઈએ તો
23 તારીખથી ઘણું બધું હળવું થશે, બની શકે કે 5-10% વિસ્તારોની અંદર ક્યાંય વરસાદો પડે 23 તારીખથી, તો એ અપવાદરૂપ રહેશે. બાકી 23 તારીખથી સંપૂર્ણ વાતાવરણ છે ખુલ્લું થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી આગળ બંગાળની ખાડીની અંદર પણ અત્યારે વરસાદની સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અત્યારે એ સિસ્ટમ છે લો પ્રેશરનું સ્વરૂપ છે. આવનારા સમયમાં એ વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને કદાચ યોગ્ય હવામાન મળશે તો એ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે એ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. અને જો એ વાવાઝોડું બનશે તો એ લગભગ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ગતિ કરશે, અને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે તો જરૂરી નથી ગુજરાતથી ખૂબ નજીક આવે. જો કે ગુજરાતથી નજીક આવે તો પણ વાવાઝોડાના સ્વરૂપમાં ગુજરાત સુધી પહોંચી શકે નહીં. જો ગુજરાતથી નજીક આવશે તો દિવાળીના ટાઈમે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે, વાદળછાયું વાતાવરણ થાય અને કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાય એવી અસર થઈ શકે. જો કે અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો દિવાળી ટાઈમે પણ એ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં બનવાનું છે ને એને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે એવી શક્યતાઓ 90% તો નથી, માત્ર 10% ચાન્સ એના ગણી શકાય. એટલે અત્યારે શક્યતાઓ ખૂબ ઓછી છે, પણ એ જે સિસ્ટમ છે એ વાવાઝોડાનું સ્વરૂપ લેશે એટલે એ વાવાઝોડું કઈ દિશામાં જશે, કેટલા કેટલા રાજ્યોને પ્રભાવિત કરશે, ગુજરાતને પ્રભાવિત કરશે કે નહીં, એ તમામ પ્રકારની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું. પણ ખાસ કરીને આજે 21 તારીખે આપણે સાંજની બદલે આજે એક દિવસના ટાઈમે એક્સ્ટ્રા વિડીયો મૂકી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો કે આજે 21 તારીખ અને આવતીકાલે 22 તારીખ એમ બે દિવસ સુધી હજુ વરસાદની શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હજુ આજે રાત્રે એક વિડીયો આવશે પણ એ ખેતીલક્ષી વિડીયો હશે, હવામાનનો વિડીયો નહીં હોય. અત્યારે જે હવામાનનો વિડીયોની અંદર માહિતી આપવાની હતી એ મેં તમામ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આજે આપશો, ધન્યવાદ.